नमस्कार, मंतव्य न्यूज में आપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું સિંકલ. મહત્વના સમાચારની વાત કરીએ તો આપના કાર્યાલયમાં પોલીસ રેડનો મામલો સામે આવ્યો છે. આપના કાર્યાલયમાં પોલીસની રેડ પડી છે તેવી સમાચાર મળ્યા છે, પરંતુ સ્થાનિક પોલીસે દરોડાની વાતને નકારી કાઢી છે. કોઈ જ દરોડા પડ્યા ન હોવાનું સ્થાનિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ગોપાલ ઇટાલાએ કહ્યું છે કે ત્રણ લોકો આવ્યા હતા. અમદાવાદ પોલીસે કહ્યું અમે કોઈ રેડ પાડી નથી. तो आपना कार्यालय खाते पुलिस ने रेड पड़ियाना समाचार मिली रहा है. गोपाल इटालाए कहू के त्रण व्यक्ति आया था, जो कि जारे आ बाबते स्थानिक पुलिस ने पूछवामां आव्यु तो स्थानिक पुलिसोए दरोडानी वाते नकारी काढ़ी अने तेमणे जणाव्यु के कोई ज दरोडा पाड्या नथी. स्थानिक पुलिस द्वारा जणाववामां आव्यु, जो कि आपना नेता गोपाल इटालाए जणाव्यु के त्रण लोको आव्या हता. तो आपना कार्यालय खाते ત્રણ પોલીસ જવાનો આવ્યા હતા અને આપના કાર્યાલય ખાતે રેડ પડ્યાના સમાચાર મળી રહ્યા છે. જો કે સ્થાનિક પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને નકારી કાઢવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે કોઈ જ દરોડા પાડવામાં આવ્યા નથી. તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આપના કાર્યાલય ખાતેથી. આપના કાર્યાલયમાં દરોડા પડ્યા હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જો કે સ્થાનિક પોલીસે આ બાબતને નકારી કાઢી છે. સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે અમારી સાથે. મેહુલ, જે પ્રકારે આપના કાર્યાલય ખાતે દરોડા પડ્યાના સમાચાર અને બીજી તરફ સ્થાનિક પોલીસે આ દરોડાની વાતે નકારી કાઢી છે, તો શું છે વિગતો? જે પ્રમાણે અરવિંદ કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, આ પ્રવાસ પહેલા જ એક વિવાદ છે તે આમ આદમી પાર્ટીની અંદર સર્જાયો છે. કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા એક ગોપાલ ઇટાલ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે જેની અંદર કહેવામાં આવ્યું છે કે તેની ઓફિસ જે છે તેની અંદર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓ છે તેના દ્વારા અચાનક ડેટા મેનેજમેન્ટ ઓફિસની અંદર દરોડા પાડવામાં આવ્યા છે. આ પ્રમાણે જે ટ્વીટ છે તે ગોપાલ ઇટાલ દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ ત્યારબાદ જે સોશિયલ મીડિયાની અંદર આ મામલે જ્યારે વધારે માહિતી બહાર આવી ત્યારે જે પોલીસ જે પોલીસ કમિશનર છે તેના દ્વારા પણ તપાસ કરવામાં આવી, પરંતુ સ્થાનિક પોલીસ તેમજ પોલીસ કર્મચારીઓ કોઈ તપાસ કરી છે કેમ તેની તપાસ કર્યા બાદ ફરી વખત સોશિયલ મીડિયાની અંદર અમદાવાદ પોલીસે પણ રીટ્વીટ કરીને જણાવ્યું છે કે આ પ્રમાણે જે કોઈ પ્રકારની કાર્યવાહી અમદાવાદ એટલે કે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી નથી, અમદાવાદ પોલીસે પણ કરી નથી. પરંતુ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે નવરંગપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી હિતેશભાઈ તેમજ પારસભાઈ અને તે ત્રીજો એક અજાણ્યો ઈસમ જે છે તેની ઓફિસમાં આવ્યા હતા અને ડેટા મેનેજમેન્ટ જે ઓફિસ છે ત્યાં તેઓએ જે રેકોર્ડ છે તે તપાસ્યા હતા. આ પ્રમાણે જે માહિતીને ટ્વીટ કરતાની સાથે જે વિવાદ છે તે વિવાદ સર્જાયો છે અને વિવાદ જે છે પોલીસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સર્જાયો છે. આ બંને વચ્ચે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વોર પણ ચાલી રહી છે. કારણ કે એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ રીતે દરોડા પડ્યા છે, તો તેને લઈને જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ આ પોલીસની રેડને લઈને ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર માહિતીઓ ફેલાવી રહ્યા છે અને જે દિલ્હીની અંદર જે દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી છે તેવી જ કામગીરીને અમદાવાદની અંદર પણ થઈ હોવાના પણ આક્ષેપ છે તે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમજ નેતાઓ કરી રહ્યા છે. પરંતુ પોલીસે આ મામલે ખુલાસો કરતાં કહ્યું છે કે સ્થાનિક પોલીસ તેમજ ગુજરાત પોલીસના કોઈ પણ વ્યક્તિ દ્વારા આ પ્રમાણે દરોડાની કામગીરી કરવામાં આવી હતી અને ડેટા એનાલિસિસ મેનેજમેન્ટ જે છે તેમનું જે સેન્ટર જે ગણાય છે ત્યાં કોઈ પોલીસ અધિકારી ગયા નથી, તો પોલીસ કર્મચારી પણ ગયા નથી, ત્યારે આ જે દરોડાની કામગીરી છે તે ખોટી છે. પરંતુ હાલ જે તપાસ છે તે ચાલી રહી છે, પરંતુ આ તપાસની વચ્ચે વચ્ચે આ એક વિવાદ જે છે તે સર્જાયો છે અને સાથે જ અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે આ પ્રવાસની વચ્ચે આ રીતના જ્યારે સમાચાર વહેતા થયા છે ત્યારે હવે તપાસનો વિષય એ રહેલો છે કે ગોપાલ ઇટાલિયા પોતાનું જે ટ્વીટ કર્યું છે તે સાચું છે કે પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે સાચી છે. જિંકલ, ગોપાલ ઇટાલિયાએ એવું ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે ત્રણ ઇસમો આવ્યા હતા અને આ દરોડા પડ્યા છે. બીજી તરફ સ્થાનિક પોલીસનું કહેવું છે કે કોઈએ દરોડા પાડ્યા જ નથી. તો ક્યાંક ને ક્યાંક આની પાછળ કોઈ રણનીતિ કે એવું કંઈ હોઈ શકે? આજે જે પ્રમાણે અત્યારે મીડિયાની અંદર રહેવા માટે પણ જ્યારે આમ આદમી પાર્ટી નવા નવા અધઘંટા કરતા હોય છે, આક્ષેપો વારંવાર કરતા હોય છે, ત્યારે આ પ્રમાણે જે ફરી એક વખત આક્ષેપ જે છે તે પણ કરવામાં આવતો હોય. કારણ કે જે સોશિયલ મીડિયાની અંદર જે ટ્વીટ કરવામાં આવ્યું છે ટ્વીટ કોઈ સામાન્ય કાર્યકર્તાએ નથી કર્યું, પરંતુ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું, જેને લઈને પોલીસની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઉઠી રહ્યા હતા. પોલીસે ડેટા તેમણે જણાવ્યું કે પોલીસે ડેટા મેનેજમેન્ટ સેલ જે છે જેની ઓફિસ છે ત્યાં દરોડા પાડ્યા છે. એટલે આ રીતે જ્યારે તેને વ્યવસ્થિત પ્રદેશ અધ્યક્ષ જો ટ્વીટ કરતા હોય છે તેની
ની અહેમિયત પણ ખૂબ જ વધારે હોય છે। આ સાથે તેણે હિતેશભાઈ અને પારસભાઈ ને ત્રીજો એક શખ્સ જે અજાણ્યો શખ્સ છે તે રીતે એટલે કે નામજોગ નવરંગપુરાના ડી સ્ટાફના લોકો હોવાની પણ વાત જે કરી છે ત્યારે એવું સામે આવ્યું છે કે જો આ ત્રણ લોકો જો નામજોગ કરવામાં આવ્યું છે તો તેની સામે કાર્યવાહી થઈ છે કેમ અથવા પોલીસે જ્યારે ટ્વીટ કર્યું છે સામે કે અમે કોઈ કામગીરી કરી નથી પરંતુ ગોપાલ ઇટાલિયાએ જ્યારે આ રીતે નામજોગ કર્યું છે તો તેની તપાસ થાય તો જ ખુલાસો થઈ શકે છે કે હિતેશભાઈ પારસભાઈ કોણ છે અથવા ત્રીજો શખ્સ જે આવેલો હતો તે કોણ છે। અને જો વાત કરવામાં આવે જિંકલ તો આમ આદમી પાર્ટી કાર્યાલય છે તેમાં અત્યાધુનિક સીસીટીવી પણ લાગેલા છે તો જો આમ આદમી પાર્ટી દ્વારા જો આ પ્રમાણે આક્ષેપ કરવામાં આવ્યા છે તો સીસીટીવી જો વાયરલ કરવામાં આવે અથવા સીસીટીવી પુરાવા જે પોલીસને આપવામાં આવે તો જ ખબર પડે કે આ રીતે જે કામગીરી કરવામાં આવી છે તો કામ પોલીસના નામે જે કોઈ વ્યક્તિ ત્રણ આવેલા હતા તે કોણ છે। જી જી મેહુલ માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે આપના કાર્યાલય ખાતે પોલીસના દરોડા પડ્યા હોય તેવા સમાચાર જો કે સ્થાનિક પોલીસે આ બાબતે નકારી કાઢી છે।